ને મિત્રો, મજામાં મિત્રો. 24/11/2019 જે એસ આર ટી સી ની પરીક્ષામાં સિક્યોરિટી આસિસ્ટન્ટ ની અંદર પૂછાયેલા રિઝનિંગના સમમાં નજર કરીએ, અને જો તમારા માટે નવું છે તો શીખીએ, અને જો તમારા માટે જૂનું છે તો તમે સ્પીડથી જવાબ મેળવી લો. વિડીયોને સ્ટોપ કરો અને ટ્રાય કરો. તો મિત્રો, તમે ટ્રાય કરી હશે, વાત આટલી જ છે કે એક લીપ વર્ષનો પહેલો દિવસ રવિવાર છે તો તે વર્ષમાં કેટલા સોમવાર હશે? મિત્રો, સિમ્પલી કંઈ જાણતા નથી તો તમે એટલું તો જાણો છો કે 365 દિવસ હોય તો સાદું વર્ષ છે, અને 366 હોય તો લીપ વર્ષ છે. ઓકે, હવે 365 હોય અને તમે 7 વડે ભાગો તો 7 5 35, આ 1 5 13, 7 2 14, એનો અર્થ કે 52 અઠવાડિયા આવે હે ને. તો ધેટ મીન્સ 52 શનિવાર, 52 રવિવાર, 52 સોમવાર, બરાબર બધું આવે. પણ તમને એ ખબર છે કે એક લીપ વર્ષનો પહેલો દિવસ રવિવાર છે, મતલબ કે આજ જો હોય લીપ વર્ષ નથી અને પહેલો દિવસ રવિવાર હોય તો તમને ખબર છે કે એ 52 અઠવાડિયા પૂરા થઈ જાય પછી, જે અહીંયા આ તે આ છેલ્લો મતલબ 52 અઠવાડિયા પછીનો આ 365મો દિવસ અહીંયા આવે, અને એ પણ પાછો શું હોય? રવિવાર. એટલે જ આપણે કહીએ છીએ કે જે પહેલો દિવસ હોય એ જ કોઈ પણ વર્ષની અંદર છેલ્લો દિવસ હોય. ઇઝ ઇટ ઓકે? એટલે કે તે પણ રવિવાર આવે, તે પણ રવિવાર આવશે. પણ પછી સોમવાર કેટલા હશે? 52. મંગળ કેટલા હશે? 52. બરાબર. શનિવાર પણ કેટલા હશે? 52. હવે આવી જાય 366 ઉપર, તો તમે તરત કહેશો કે 366 એટલે અહીંયા આવે. તો સોમવાર પણ કેટલા આવશે? તો તમે કહી દેશો કે સર 53 આવશે. તો રવિવાર પણ 53 આવશે, સોમવાર પણ 53 આવશે, પણ મંગળ, બુધ, ગુરુ, શુક્ર અને શનિ કેટલા હશે? 52. તો એને પૂછે છે શું કે જો પહેલો દિવસ રવિવાર છે તો એનો રવિવાર પૂછો તો પણ જવાબ શું આવત? 53. સોમવાર પૂછ્યો છે તો પણ જવાબ કેટલો હશે? 53. પણ જો મંગળવાર પૂછો તો 52. તો મિત્રો, કંઈ પણ નવું પૂછે, જો આપણે આ બેઝિક વસ્તુ જાણીએ છીએ તો કંઈ યાદ જ નથી રાખવાનું ને. એમાં આપણે ખબર છે કે આ લીપ વર્ષ નથી, આ લીપ વર્ષ છે, અને અઠવાડિયાના 7 દિવસ હોય છે, ભાગાકાર આપણે આવડે છે, સિમ્પલ. તો જે વસ્તુની અંદર કંઈ ગોખતા નહીં મિત્રો, ગોખશો ગડબડ થશે, ઉતાવળમાં એ લોકો થોડુંક આડુંડું પૂછશે, તમે ઊંઝાઈ જશો. તો આપણું ધ્યાન એ જ છે કે દરેક વાતને આત્મસાત કરો, અને ન સમજાય તો હું છું, ચોક્કસથી કોમેન્ટમાં લખી નાખજો. ચલો જોઈએ નેક્સ્ટ. મિત્રો, અહીં શ્રેણી પૂછી છે. આના પહેલાં પણ, આના પહેલાંનું જ્યારે પેપર હતું સપ્ટેમ્બર મહિનામાં, ત્યારે પણ આ ટાઈપની જ શ્રેણી હતી, પેટર્ન પણ સેમ છે. અને તમે લોકો હવે ખ્યાલ આવી જ ગયો હશે કે 3 છે ને પછી 7 છે ને 15 છે ને 31 63 છે તો શું આવે? એક્ઝેક્ટલી, કારણ કે તમે તરત વિચાર્યું કે 3 ડબલ કરી છે તો 3 × 2 = 6, તો એમાં 1 ઉમેરી છે, 7 × 2 = 14 તો +1 કરી છે, 15 × 2 = 30 તો +1 કરી છે, 31 × 2 = 62 +1 કરી છે, તો 63 × 2 તો 3 × 2 = 6 6 × 2 = 12, અને આપણે 1 કરવાના છે વધારે તો 127 એવું ક્યાંય છે? યસ છે. તો મિત્રો, આવી પેટર્ન બસ પકડાઈ જાય, એક માર્ક પણ પકડાઈ જાય તો, અને ઝડપ પણ થઈ જાય તો પ્રેક્ટિસ તમારી ખૂબ સારી રીતે ચાલી રહી છે, અને હજુ પણ કરતા જ રહો એવી હાર્દિક શુભેચ્છાઓ. બસ કોમેન્ટ લખજો મિત્રોને, બધાને જોડજો. હમણાં લિંકની અંદર જોતો હતો, એના જે ડેટા હોય એમાં જોતો હતો, તો યુટ્યુબવાળા પણ કહે છે કે તમારી ચેનલની અંદર કેટલાય લોકોએ હજી સબસ્ક્રાઇબ કર્યું નથી. તો મિત્રો, સબસ્ક્રાઇબ કરવાથી ફાયદો એ છે કે જ્યારે પણ હું જે કંઈ મારા મેસેજ છે એ પણ તમને ડાયરેક્ટ ત્યારે ને ત્યારે મળી જાય. તો સબસ્ક્રાઇબ અને બેલનું બટન, તો હું બોલતો નથી હોતો મને ખબર છે, પણ કદાચ કોઈ નવા હોય ને ખબર ન હોય તો જરૂરથી જોઈન કરી દો, તો એનો ફાયદો બહુ છે. એ સિવાય એક બીજી વાત પણ કહી દો કે તમને ખબર છે ટેલિગ્રામ ચેનલ, તો એની ડિટેલ પણ લઈ લો, તો એ ચેનલની અંદર પણ હું મૂકતો હોઉં છું, તો એ પણ જોઈ લો. તો જે મિત્રો તૈયારી કરી રહ્યા છે એમને ખાસ આ બે વસ્તુ કહી દઉં કે ટેલિગ્રામ ચેનલમાં t.me, તમને ટેલિગ્રામ પર એનડી ક્રિએટિવ એવું કરશો ને, તો મિત્રો એની અંદર તમે મારા વિડીયોઝ બધા જોઈ શકશો. એ જ રીતે વોટ્સઅપની અંદર તમે આ સેવ કરી લ્યો નંબર NDCના રૂપે 8886442255, તો ફાયદો એ થશે કે તમને ખબર છે કે સ્ટેટસની અંદર તો હું દરરોજ જે કંઈ મારે એડ કરવું હોય, મેસેજ આપવા હોય તો સ્ટેટસમાં મૂકતો હોઉં છું, તો એટલીસ્ટ તમે દરરોજે દરરોજના તમે સ્ટેટસ જોઈ લો, સાંજે બધું જોઈ લો, તો મને લાગે છે કંઈક વધારાનું નવું મેસેજ પણ મારે તમને આપવું હોય તો આપી શકે. તો વાત આટલી છે કે બસ કામ કરતા રહી, દિલથી કામ કરતા રહી અને આગળ વધતા રહી, અને હા, બધાને જોડતા રહી તો એનો આનંદ ઓર છે. અને બીજું કે દાખલા તરીકે કોઈને એમ થાય કે સર આપણે એક ગ્રુપ બનાવીએ, તો હમણાં મેં સ્ટાર્ટ કર્યું છે,
તો જોઈન ગ્રુપ અને આવું કરી નાખજો, તો જોઈન ગ્રુપ કરી અને તમે વોટ્સઅપ મેસેજ જ કરો, તો તમે વોટ્સઅપ મેસેજ કરી શકો છો. તો એક ગ્રુપ પણ આપણે બનાવીએ એનડીસીનો, કે જેની અંદર મારે કંઈક વધારાનું પણ મૂકવું હોય એ પણ મૂકી શકીએ, નવા વિડીયોઝ પણ મૂકી શકીએ, મેસેજ પણ આપી શકીએ. તો મિત્રો, તૈયારીને ફૂલ બહારમાં ચાલુ રાખવાની છે. મિત્રો, ઘણી વખત કેટલી બાબતોમાં નિરાશા આવી શકે છે, નિરાશાને આપણા ઉપર હાવી નહીં થવા દેવાની, આગળ વધતું રહેવાનું. વિશ યુ ઓલ ધ બેસ્ટ. આવજો.